ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધા? મજામાં. અને આ શું છે? જેને ખબર હોય ને મને કમેન્ટમાં કહેજો. આ જેનું ડ્રોઈંગ છે ને, તો એ પકડીને બેસી ગઈ છો, એને અડવાય નથી દેતી પાછી. આજે હું આઈસ્ક્રીમ ની સવારે વાત કરતી હતી ને, આઈસ્ક્રીમ તૈયાર છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધા? મજામાં મજામાં જ હશો. અને જો આજે પણ વ્લોગની શરૂઆત બહુ મોડી થઈ છે, ઘણું મોડું થઈ ગયું. આજે પણ બધું જ કામ પતાવી અને પછી શરૂઆત કરી છે. જો જેની તે એક્ઝામ લઈને આવી ગઈ તો 10:15 જેવું થઈ ગયું છે. અને ઘણું બધું મોડું થઈ ગયું આજે. આજે પપૈયું મસ્ત પાક્યું છે, પાકશે ને એટલે આપણે તોડશું. ઘણા ટાઈમથી જો અત્યારે છે પાક્યું છે, સરસ મોટું છે. એ એક થયું, પછી એની ઉપર એક બીજું નાનું એવું થયું અને પછી હવે કાંઈ થતા નથી. પાકશે એટલે તોડશું આપણે. તો હવે કરવાની છે રસોઈ. કામ તો મેં બધું કરી જ નાખ્યું છે અને હવે ખાલી રસોઈ બાકી છે, તો રસોઈ કરવી છે. પણ હવે આ લોકો શું બનાવવાનું કહે છે, કારણ કે એવું છે કે આજે લગભગ અડદની દાળનો આ લોકોનો ઈચ્છા છે, અડધાને છે ઢોકળીના શાકની ઈચ્છા. મેં જોઉં છું કે ઢોકળીનું શાક બનાવું કે અડદની દાળ બનાવું. ઢોકળીનું શાક એ અમારા ઘરમાં બધા એનું ફેવરિટ છે, એટલે લગભગ જોઉં છું. આજે શનિવાર છે, શનિવાર હોય ને એટલે અમારા ઘરમાં અડદની દાળ જ બને છે. પણ આજે કદાચ ઢોકળીનું શાક બનાવીશ, બાકી તો અમારે અડદની દાળ જોજો. મોગરા એટલા મસ્ત આવ્યા છે આ વર્ષે, દાળીએ દાળીએ મોગરા છે, એટલી મસ્ત સુગંધ આવે છે. અને બધી જ એકો એક જે દાળી છે ને એમાં બધે જ છે, આવી રીતે બે બે ત્રણ ત્રણ બહુ મસ્ત મોગરા. અને આ વેલાવાળો મોગરો આવે ને એ છે વેલો થયો છે, છેક અગાસી સુધી પહોંચ્યો છે વેલો, બહુ મસ્ત થયો છે. તો સારું, ચાલો હવે રસોઈ કરી લઉં અને શું બનાવું એ જોઈ લઉં. લગભગ તો 90% તો ઢોકળીનો શાક જ બનાવીશ. કાં છે નહીં ઢોકળીનું શાક ખાવું છે, કડદની દાળ. મારે તો પીઝા ખાવું છે. હા, પીઝા. પીઝા નહીં, પીઝા તો હું બનાવી દેવાની છું. હમણાં 2-3 દિવસમાં આપણે ફ્રી થાવ ને એટલે એક્ઝામ પતે ને પછી આપણે બધું પ્લાનિંગ કરશું. કાલે તે હા, જો મેં છે ને ઓરેન્જ ક્રીમવાળા બિસ્કિટ આવે છે ને એમાંથી આઈસ્ક્રીમ બનાવી છે, એટલી મસ્ત આઈસ્ક્રીમ બની છે. અત્યારે ચામવા મૂકેલી છે. અને આઈસ્ક્રીમમાં જે આપણે ઘરમાં વસ્તુ પડી હોય ને એમાંથી જ બની જાય, તમારે બહારથી કોઈ પણ વસ્તુ ના લાવવી પડે. અને એકદમ આસાન રીતે 500 ml દૂધ અને 1 પેકેટ બિસ્કિટનું, અને એમાં ખાંડ નાખવાની આવે બસ. અને એનાથી 1 કિલો આઈસ્ક્રીમ મેં બનાવી છે. હવે એ આઈસ્ક્રીમ તૈયાર થઈ જશે ને આજે, હું આજ તમને બતાવીશ. અને આખી રેસીપી પણ હું તમારી સાથે શેર કરીશ, તમારે જો શીખવી હોય તો. એકદમ આસાન છે અને એટલી ટેસ્ટી આઈસ્ક્રીમ બને છે. અને આની પહેલાં મેં ગુડ ડે પિસ્તા બિસ્કિટ આવે છે ને એના 1 પેકેટ અને 1 કોથળી દૂધમાંથી આઈસ્ક્રીમ બનાવી હતી, અને એ કુલ્ફી બનાવી હતી મેં. એટલી મસ્ત બની હતી, બહુ જ મસ્ત. અને એમાં નથી કોઈ એસેન્સ નાખવાનો કે નથી મિલ્ક પાવડર, કોઈ પણ વસ્તુ નહીં. જે ઘરમાં આપણી પાસે વસ્તુ હોય ને, તમારે અત્યારે તમને એમ થાય કે લાવો મારે બનાવી જ નાખવી છે, તો બસ એક બિસ્કિટનું પેકેટ લાવવું પડે. બાકી તમારે જે ઘરમાં વસ્તુ હશે ને એમાંથી જ આઈસ્ક્રીમ તૈયાર થઈ જશે. તો આજે જો હું એ ઓરેન્જ આઈસ્ક્રીમનો વિડીયો કમ્પ્લીટ કરીશ ને આઈસ્ક્રીમ જામાં, એટલે હું તમારી સાથે શેર કરીશ. તો જરૂર જોજો, મજા આવશે. હાલ ચાલો રસોઈ કરી લો કાજે ની. અને આ શું છે? જેને ખબર હોય ને મને કમેન્ટમાં કહેજો, કારણ કે મેં એક શાકભાજીવાળા ભાઈ પાસે અળવીની જે ગાંઠ મંગાવી હતી ને, તો એ ભાઈએ મને અળવીની ગાંઠ આપીને વાવીને તો આવું થયું છે. પણ અળવીના પાન આવા ન હોય, એની દાંડી નહીં ને લાલ હોય,
તો ખબર નથી આ શું છે કે આ રીતની આવે બે જાતની આવે કંઈ ખબર નથી. તો આ એક છે અને ઓરિજિનલ તમને બતાવું. તો આપણે એ બીજી છે એ વાવેલી છે. તો આ જુઓ આ છે ઓરિજિનલ પાત્રા છે ને. આ છે એની દાંડી હોય ને લાલ આવે આ રીતે બ્લેક ઉપર. આ ઓરિજિનલ છે અને ઓલું તો ખબર નથી શું છે. બારમાસી માં જો સરસ ફૂલ આવ્યા છે. આ છે અમારો દેશી ગુલાબ. આ રીતે લંકા લંકા આવ્યા જ રાખ્યો. અને અહીંયા આ વાલનો વેલો છે તો આ જાતે જાતે જો ચડવા માંડ્યો છે મોટો થઈ ગયો સરસ. ગોલ્ડી બીન આવી ગયા છે ને જોવો કેવા લાડ કરે છો. આ જેનનું ડ્રોઈંગ છે ને તો એ પકડીને બેસી ગઈ છો. એને અડવાય નથી હતી પાછી. તો હવે રસોઈ નો નક્કી થઈ ગયો છે અને હું બનાવું છું અત્યારે ઢોકળી નું શાક રોટલી અને સાથે તો ઢોકળીના શાકમાં કોઈને બીજું કાંઈ ભાવતું નથી પણ લીલી કાચી મરચી જ ખાશે તો એ હશે અને છાશ. તો સારું ચાલો ઢોકળીનું શાક બનાવી લઉં અને તમને બતાવું કે હું કઈ રીતે બનાવું છું.
હાલો જમવા. કાઠિયાવાડી ઢોકળીનું શાક, રોટલી અને મરચી તીખી. ચાલો બધા જમવા. જેની એ બનાવે એટલે પૂછે કેવું લાગ્યું. સાંજ પડી ગઈ છે, આમ તો રાત થઈ ગઈ છે, પણ આજે વિડીયો શૂટ ન થયો. બરોબર વિડીયો શૂટ કરવાની તૈયારી કરતી હતી ને, ત્યાં ગેસ્ટ આવ્યા તો એમની સાથે બેસવું પડ્યું, એ બેઠા હતા એટલે આજે કાંઈ સાંજનો વિડીયો તો શૂટ જ ન થયો. અને અહીંયા જેની બેઠી છે જમવા, ફ્રાઈડ રાઈસ બનાવી દીધા છે ચાઇનીઝ, તો એ જમવા બેસી ગઈ અને કેવીને જમી લીધું. હવે હું બાકી છું જમવામાં, એટલે તો હજી ખાલી ફ્રાઈડ રાઈસ એને ખાતા છે. હવે બીજું એને ખીચડીને ચટણીને એવું બધું બનાવ્યું છે ને, શાકને એવું હજી જમવું હશે તો જમશે. તો આજે એ બનાવી છે લસણ ટમેટાની ચટણી, ખીચડી અને જો કે જેવું કોણ જમે હવે, એ જેલથી કહેવાય. ટમેટાની ચટણીની રેસીપી ઘણા લોકો માગે છે, પણ આજે મારે આ ગેસ્ટ હતા એટલે થોડુંક મોડું થયું હતું એટલે આજે નથી બતાવ્યું, પણ હું ક્યારેક સ્પેશિયલ બતાવી શકે. લસણ ટમેટાની ચટણી હું કઈ રીતે બનાવું છું એ અને અત્યારે તો બનેલી છે એ હું તમને બતાવું. તો આ છે લસણ ટમેટાની ચટણી. ઘણા લોકોએ રેસીપી માંગી હતી પણ આજે બનાવ્યું તો પણ મારે મોડું થતું હતું, ગેસ્ટ આવ્યા હતા ને એટલે મારે બેસવું પડ્યું એટલે મોડું થઈ ગયું. હવે પછી ક્યારેક સ્પેશિયલ બનાવીશ. અહીંયા થાય છે ખીચડી અને આ ઢોકળીનું શાક ગરમ કરું છું. આ બપોરે બનાવ્યું તો એ જ છે. અત્યારે સાંજે તો કોઈ બહુ જમતું નથી એટલે ખાલી ખીચડીને ચટણીને થોડાક ફ્રાઈડ રાઈસ બનાવ્યા છે, બીજું કાંઈ નથી બનાવ્યું. તો કેવિનના પપ્પા આજે બહુ મોડા જેમ હતા, બપોરે જમવા નહોતા આવ્યા, તો જે 4-5 વાગે જેમ હતા એટલે સવારે વાત કરતી હતી ને, આઈસ્ક્રીમ તૈયાર છે તો આ સર્વ કરી છે અને આ છે બોક્સમાં, તો હવે બધા એને આપી દઉં. અને કેવી લાગી આઈસ્ક્રીમ મને કહેજો કમેન્ટ્સમાં, અને જો તમારે આની રેસીપી જોવી હોય તો મને કહેજો, હું તમને બતાવીશ કે આ કઈ રીતે આઈસ્ક્રીમ બનાવી છે. આ 1 પેકેટ બિસ્કીટ અને 500 ml દૂધમાંથી બનાવેલી છે. જો તમને શીખવી હોય તો મને કહેજો એટલે રેસીપી આપણે બતાવશું. કેવી બની? તો બધા આઈસ્ક્રીમ ખાઈને ફ્રી થઈ ગયા અને બહુ સરસ આઈસ્ક્રીમ બની રહી કાજે ની, બધાને મજા આવી. કાલ તો ખાલી ડબ્બો થઈ ગયો છે એમ કે છે. ઓરેન્જ ફ્લેવરની એકદમ મસ્ત આઈસ્ક્રીમ બની હતી. અને સારું ચાલો હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે, 10:15 થઈ ગયા છે. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીશું અને કાલે મળીશું. સારું ચાલો, બાય, ગુડ નાઇટ.